સ્ટીમર હિમ વિસ્તારમાં અમર શહીદ સાખટ વિજયભાઈ તેમના માતા પિતા સાથે મુલાકાત કરી. જે બનાવ દુર્ભાગ્યપૂર્ણ બનેલ તેનું નિરીક્ષણ કરતા બહુ જ દુઃખ લાગ્યું કે એક પરિવાર જે દેશના રક્ષણ માટે તેમના લાડકા દીકરાને ગુમાવ્યો, તેમના સીમાડામાં આવેલ ઓરડી, તેમાં ચડાવેલ પતરા લાદી આ બધું તોડફોડ કરી નાખે, જેનું માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખ કેપ્ટન રાઠોડ અશોકકુમાર તથા ઉના તાલુકાના માજી સૈનિક સંગઠનના પ્રમુખ રાઠોડ નટુબાપુ તથા ઉના તાલુકાના સંગઠનના સદસ્ય બામણિયા ઝીણાભાઈ તથા સોલંકી ધીરુભાઈ ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરતા જે જોવા મળ્યું તે બોધહી શરમજનક છે. આવા સામાજિક તત્વોનું અમે શક્તિ વિરોધ કરીએ છીએ અને આગળ આવી ઘટના ન બને તે માટે જાગૃત કરવા માટે ધી મિરર ન્યૂઝનો પણ અમે ધન્યવાદ કરીએ છીએ કે ત્યાં મુદ્દો મીડિયામાં ઉપાડી અને લોકોને જાગૃત કરે. સાથે સાથે અમે સ્થાનિક તંત્ર પોલીસ તંત્રને પણ અરજી આપીશું કે આવા લોકોને પકડી પાડે અને તેમના ઉપર તક કાર્ય કરે અને શહીદ પરિવારને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે માજી સૈનિક સંગઠન હંમેશા તેમની સાથે છે. સંવાદદાતા જયેશ સાખડ, ધી મિરર ન્યૂઝ, ઉના. સિમર ગામની અંદર વિજય જોકી 2014ની અંદર શહીદ થયેલ તેમના પરિવારને અશોકભાઈ જો કે તેમના પિતાજી છે તેમનો એક અસામાજિક જે નુકસાન કરેલ છે આ સીમાડાની અંદર તે લોકો મા બાપ તેમના તેમનું ગુજારણ કરતા હોય અને એક ઓરડી બનાવી એ પણ તેમને ન ગમ્યું હોય અને તે લોકોએ આ જે સીમાડાની અંદર પોતાની માલિકીની અંદર ઓરડી બનાવેલી અને તે ઓરડીને એ લોકોએ તોડી નાખેલી કે આ તમે જોઈ શકો કે આ પતરાને જે હાલત કરી નાખેલી તે અમે આ સ્થળે માજી સૈનિક સંગઠન ગીર સોમનાથ તથા ઉના તાલુકા માજી સૈનિક અને પેરામિલિટરીના બધા ભાઈઓ હાજરી આપી અને નિરીક્ષણ કર્યું અને તે જે કંઈ નુકસાન કરેલ છે એ બહુ જ નિંદનીય છે. આવા અસામાજિક તત્વ જો ગુજરાતની અંદર તેમાં પણ આપણે જગજીવન બાપુના આશ્રમનો એક સાનિધ્ય છે તે ગામની અંદર આવા અસામાજિક તત્વો અને આવા વ્યક્તિઓ રહેતા હોય અને તે લોકોને આપણે જો સપોર્ટ આપશું અને આવા એક શહીદ પરિવાર કે જેણે એક દેશ માટે તેમનો પુત્ર ગુમાવ્યો છે સાથે સાથે આવા લોકો તેમનું આવી રીતના નુકસાન કરે અને તે લોકોને દુઃખ તકલીફ દર્દ આપે છે એ અમારાથી જોઈ શકાતું નથી અને હું બધા લોકોને એક આહવાન કરું છું કે આવા લોકોને સપોર્ટ ન આપો, આવા લોકો પર સખ્તી સખ્ત કાર્યવાહી કરો તેવી માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખના નામે હું એક માગણી કરું છું. સાથે સાથે આજે હું એ પણ એલાન કરું છું કે તમે ગમે એવા અસામાજિક તત્વોવાળા લોકો ગમે આવી એક સૈનિક તેમના પરિવારને આવું નુકસાન કરશો તેમની ભરપાઈ કરવા માટે અમે હંમેશા ઊભા રહેશું. આ જે કાંઈ નુકસાન થયેલું છે તેની ભરપાઈ માજી સૈનિક સંગઠન અમે ઉના તાલુકા તથા ગીર સોમનાથના લોકો મળી અને આ પાછું જે પ્રમાણનું તૂટેલું છે તેને નવેસરથી બનાવી જેવું હતું એવું અમે કરી અને બતાવશું અને એક ચેલેન્જ આપશું કે તમે કેટલા વખત આવી રીતના તોડશો. અમે આવી રીતના બનાવતા રહેશું અને એક સૈનિક દેશ માટે પણ લડતો હોય તો સમાજ માટે પણ ખૂબ જ છે. જય હિન્દ, થેન્ક યુ.